फ्रेंड्स, आज आपणे खूब सरस शीखवाना छे। आज आपणे बर्ड्स ना फीट विषे शीखवाना छे। फीट एटले तेना पंजा। तो फ्रेंड्स, तमे जोयु हशे कोई वार कि बर्ड्स ना फीट पंजा, डिफरेंट टाइप ना बर्ड्स ना तेना पंजा फीट एकदम डिफरेंट होय छे। पुरे समय जोयु छे कि तेने सेम होय छे? नहीं, डिफरेंट होय छे। तो आज तमे देखाय छे ने पिक्चर, तो जे पानी में तरता होय छे तेना फीट अलग होय छे। पछी छे जे वृक्ष पर, वृक्ष नी डाळी ब्रांचेस पर तेने पकड़वा माटे ना, तेना पण फीट अलग होय छे बर्ड्स ने। पछी फ्रेंड्स, शिकार करता होय छे। घणा बर्ड्स शिकार करता होय छे, घणा एनिमल्स ने मारीने तेनो शिकार करता होय छे, तो तेना पण फीट अलग होय छे फ्रेंड्स। पछी छे वृक्ष पर चढ़ना। હવે તમે જોયું હશે કે ઘણા બર્ડ્સ એવા હોય છે કે જે ઝાડની ડાળીની અંદર હોલ પાડીને તેઓ પોતાનું નેટ્સ બનાવે છે, તો તેવાને માટે પંજા અલગ હોય છે, તેનો ફીટ અલગ હોય છે તેની પકડ માટે। ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે ડિફરન્ટ ટાઈપના ફીટ વિશે આપણે સમજીશું અને એ ફીટ કયા બર્ડ્સના હોય છે તો તે પણ આપણે જોઈશું। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે બર્ડ્સના ફીટ વિશે જોઈશું। ઓકે फ्रेंड्स, आपणे नेट्स विषे आपणे घणी बधी वात करी। बर्ड्स केवा के टाइपना नेट्स बनावे छे, ते नेट्स बनावा कई कई वस्तुनो यूज करे छे, बराबर, तेना विषे आपणे जानकारी मेळवी। हवे आपणे बर्ड्सना फीट मीन्स एटले पंजा। फ्रेंड्स, बर्ड्सना पंजा पण ते खूब ज तेने यूजफुल थाय छे, तो तेनी वातो आपणे करीशुं। तो બર્ડ્સના ડિફરન્ટ ટાઈપના ફીટ હોય છે, જેનાથી અલગ અલગ તેઓની જરૂરિયાત પૂરી થાય છે। તમે જોજો, બર્ડ્સના જે ફીટ હોય છે, પંજા, તે ડિફરન્ટ હોય છે બધા જ બર્ડ્સના, તે સેમ હોતા નથી, કે તેની જરૂરિયાત પૂરી કરવા માટે તેને ડિફરન્ટ ટાઈપના આપેલા હોય છે। તો તમને જો પિક્ચરમાં દેખાય છે, અલગ અલગ તમને ફીટના પિક્ચર છે। હવે એ ફીટ કઈ ક્યાં રીતે યુઝ થાય છે અને કયા બર્ડ્સ પાસે આ ટાઈપના ફીટ હોય છે તેના વિશે આપણે જોઈશું। ઓકે, તો ચલો ફર્સ્ટ તમને દેખાય છે તે ફીટ છે સ્વિમ ઇન વોટર, એટલે પાણીમાં તરવા માટે તમને આ રીતે બર્ડ્સને ફીટ આપવામાં આવે છે। જેમ કે ડક, તમને જો દેખાય છે ને પિક્ચરમાં કે ડકને આવું ફીટ હોય છે જેનાથી તે ઇઝીથી પાણીમાં તરી શકે છે। ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તેની બાજુમાં જ આપણે જોઈએ કે નેટ્સ છે વૃક્ષની ડાળીઓને પકડવા, એટલે ટ્રીને, જે ટ્રીની જે બ્રાન્ચીસ હોય તેને પકડવા માટે આ રીતના તમને એ લોકોને ફીટ આપેલા હોય છે, બરાબર। તો આ ફીટ કોના માટે હોય છે કે જેમ કે પેરોટ, તો પેરોટને જે બ્રાન્ચ, જે ટ્રીની જે બ્રાન્ચીસ હોય છે તેને પકડીને તે બેઠેલું હોય છે, બરાબર, તો તેને એ પકડવા માટે તેને આ ટાઈપના તેને જે ફીટ હોય છે તે આપેલા હોય છે, બરાબર। પછી છે ફ્રેન્ડ્સ થર્ડ, ખોરાકને ઝડપવા અને શિકાર કરવા માટે। તો ફ્રેન્ડ્સ, એવા પણ જેવા બર્ડ્સ હોય છે કે જે શિકાર કરે છે, તમને ખબર છે ને કોણ શિકાર કરતું છે? તો ઈગલ છે, પછી સમડી, એ બધા એનિમલ્સના શિકાર કરવા માટે તેઓને આ ટાઈપના ફીટ આપેલા હોય છે। તમને પિક્ચરમાં દેખાય છે ને કેવા લોંગ નેલ છે, કે જે પણ એનિમલ્સ કે કોઈને પણ તેનો શિકાર કરે તો એની અંદર એને મારીને અંદરથી તેનું મીટ કાઢી શકે, એટલે આ ટાઈપના તેને ફીટ આપેલા હોય છે, એટલે જે ઇઝીથી તેનો શિકાર કરી શકે। ઓકે, ચલો ફ્રેન્ડ્સ, હવે છે જમીન પર ચાલવા। તો જમીન પર ચાલવા માટે તેઓને આ ટાઈપના એકદમ લોંગ લેગ હોય છે, તો આવા લેગ તમને ફ્લેમિંગો અને સ્વાનને હોય છે, કેમ કે તેઓને સૌથી વધારે તેઓ જમીન પર ચાલતા હોય છે, એટલે ફ્રેન્ડ્સ તેઓને આ ટાઈપના લોંગ લેગ આપવામાં આવે છે। હવે છે બાજુમાં વૃક્ષ પર ચડવા, તો એટલે ટ્રી પર ક્લાઇમ્બિંગ, એટલે વૃક્ષ પર ચડવા માટે કયા બર્ડ્સ તમને ખબર છે ને? આપણે જોયું હતું બાર્બેટ અને વુડ કીપર, તેઓ વૃક્ષની ઉપર જ તેઓને એ લોકો પોતાને શું કરે છે, નેટ્સ કેવી રીતે બનાવે છે, તેઓના બેકની મદદથી તેઓ કોતરી કોતરીને તે હોલ પાડીને એની અંદર તેઓ બનાવે છે। તો ફ્રેન્ડ્સ, તો તેને આ રીતના નેલ, એ જે વૃક્ષ હોય છે તેને પકડવા માટે આ રીતનું તેને ફીટ આપવામાં આવે છે, જેથી તે પકડીને તેનો હોલ પાડીને
તેનો નેટ્સ બનાવી શકે. જોઈને ફ્રેન્ડ્સ ડિફરન્ટ ટાઈપના ડિફરન્ટ બર્ડ્સને તેને ફીટ આપવામાં આવે છે તેની જરૂરિયાત પૂરી કરવા માટે. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ આપણે બર્ડ્સના ડિફરન્ટ બર્ડ્સના આપણે ડિફરન્ટ ફીટ વિશેની માહિતી મેળવી. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે બર્ડ્સના બીક્સ વિશે આપણે માહિતી મેળવીશું, જે ફૂડ પ્રમાણે તેને જુદી જુદી પ્રકારે આપેલી હોય છે. બરાબર, એટલે ખોરાક માટે તેઓને ડિફરન્ટ ટાઈપની આપેલી હોય છે બધા જ બર્ડ્સને. તો ફ્રેન્ડ્સ ચલો, તો તમને પિક્ચરમાં ઘણા બધા બર્ડ્સ દેખાય છે, તેની તમે બીક પણ તમે જોવો છો, બધાની ડિફરન્ટ હોય છે, કોઈની લોંગ, કોઈની શોર્ટ, કોઈની આમ વરેલી હોય છે. બરાબર, તો આપણે તેના વિશે જોઈએ. તો ફર્સ્ટ છે માંસ ફાળવા અને ખાવા. માંસ એટલે મીટ, મીટને ફાળવા અને ખાવા માટે. તો તમને જે પિક્ચરમાં દેખાય છે તે ઈગલ છે, તો ઈગલને અવિદના એકદમ આમ પેલી છે ને વરેલી હોય છે, જેના એટલે હૂક જેવી, હૂક આવે ને હૂક એવી હોય છે, જેથી તે માંસને ફાળવા માટે આમ ચીરી શકે અને તે ખાઈ શકે. બરાબર, સેકન્ડ તમને છે વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે. તો ફ્રેન્ડ્સ આપણે જોયું હતું કે ટ્રીમાં જે ટ્રી હોય છે તેમાં હોલ પાડવા માટે કયા બર્ડ્સ હોલ પાડીને તેનું પોતાનું નેટ્સ બનાવે છે? યસ, વુડકીપર અને બાર્ડબેટ. અને ફ્રેન્ડ્સ એની જો તમે બીક જોઉં છો તો કેવી હોય છે, એકદમ શાર્પ હોય છે. શા માટે? તો શાર્પ હોવાથી તે શું કરી શકે છે, તે પેલા જે ટ્રીના જે વુડ હોય છે તેની અંદર તે હોલ પાડી શકે, એટલે તેને આ ટાઈપની આપેલી હોય છે એકદમ શાર્પ. પછી થર્ડ છે ફૂલોનો રસ ચૂસવા માટે. તો ફ્રેન્ડ્સ એ ફૂલોનો રસ કયા બર્ડ્સ ચૂસે છે? હમિંગ બર્ડ. હમિંગ બર્ડ્સને તમે જો, એને એકદમ પટલી, એકદમ પાતળી ટાઈપની એને બીક આપેલી છે, જેનાથી તે એકદમ ઇઝીથી તે ચૂસી શકે અને અંદર લઈ શકે. બરાબર, હવે તમે નીચે જો, ફોર તમને આપ્યું છે તે છે છીછરા પાણી અને કાદવ મડમાંથી નાના નાના ઇન્સેક્ટ શોધવા માટે. તો આવા શ્વાન અને ફેમિંગો જેવા હોય છે તેઓને એકદમ લોંગ બીક આપેલી હોય છે, જેથી તે તમને ખબર છે કે એના લેગ કેવા હોય છે, લોંગ હોય છે, એટલે એ બહુ નમી શકતું નથી. એટલે શું કરે છે, એની બીક પણ એને એકદમ લોંગ આપી હોય છે, એટલે ખાલી થોડુંક નમે એટલે તે એમાંથી તે ઇન્સેક્ટ અને ફિશ તેઓ પકડી શકે, એટલે તેઓને આટલી લોંગ બીક આપેલી હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે છે સીડ્સને તોડવા અને વાટવા માટે. એટલે જેમ કે ડવ, હેન, આ બધા જે સીડ્સ ખાતા હોય છે તો તેને તોડવા માટે, કે એને શું કરે છે, આ ટાઈપની બીક આપે છે જેથી તેઓ ઇઝીથી તેને તોડી શકે અને તેને ટુકડા કરીને પછી તે ખાઈ શકે. હેન પણ જોજો ફ્રેન્ડ્સ, તે સીડ્સને તોડે છે અને પછી તેને ખાય છે. ઓકે, પછી છે ફ્રેન્ડ્સ ઘણી બધી જાતના ફૂડને કાપવા, કટ કરીને અને ખાવા માટે. તો તે ક્રો, ક્રો શું, ક્રો પાસે આ ટાઈપની હોય છે કે તેઓ કોઈ પણ વસ્તુને ખાઈ શકે છે. ક્રો એટલે કાગડો, કોઈ પણ વસ્તુ ખાય છે, બધી જ વસ્તુઓ તે ખાતો હોય છે, એટલે તેને કાપવા અને ખાવા માટે આ ટાઈપની તેને બીક આપવામાં આવી છે. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ આપણે બર્ડ્સના નેટ્સ વિશે આપણે માહિતી મેળવી, પછી બર્ડ્સના ફીટ, બરાબર, પછી બર્ડ્સના પછી એની બીક વિશે આપણે માહિતી મેળવી. હવે ફ્રેન્ડ્સ આપણે એનિમલ્સના ટીથ વિશે થોડું જોઈ લઈએ. ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં આપણે બર્ડ્સ વિશે આપણે કેટલી બધી માહિતી આપણને મળે છે જે આપણને ખબર પણ નથી હોતી, હવે ખબર પડી ગઈ ને. આ ચેપ્ટરમાં તમને ખૂબ જ મજા આવતી હશે, હા ને? તો ચાલો આપણે એનિમલ્સના ટીથ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. ફ્રેન્ડ્સ આપણે બર્ડ્સ વિશે માહિતી મેળવી, હવે આપણે થોડુંક એનિમલ્સના ટીથ વિશે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ તમે જોયું છે કે જે એનિમલ્સના ડિફરન્ટ પ્રકારના તેના ટીથ હોય છે. તો તમને ફર્સ્ટ દેખાય છે કાવ. તો કાવના આગળના જે ટીથ છે તે ગ્રાસને કટ કરવા માટે હોય છે, તમને દેખાય છે ને એના ટીથ. અને જે બાજુ પરના જે ટીથ હોય છે તે ગ્રાસને ચ્યુ એટલે ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. બરાબર, હવે છે સેકન્ડ છે કેટ. તો કેટના ટીથ માંસને ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. તે ફ્રેન્ડ્સ કેટ છે મીટ ખાય છે, તમને ખબર છે કે એ ઉંદર ખાય છે. ઓકે,
તો તેને તે માંસ ફાડવા અને તેને કાપવા માટેને એકદમ ટીણના તીક્ષ્ણ એટલે અણીદાર તેના ટીથ હોય છે. ફ્રેન્ડ્સ હવે છે સ્નેક. સ્નેકને વાંકા અને તીક્ષ્ણ દાંત હોય છે. તીક્ષ્ણ એટલે એકદમ ટીણના હોય છે અને થોડાક વાંકા હોય છે. દેખાય છે ને પિક્ચરમાં જો સ્નેકના ટીથ. પરંતુ તે પોતાનો ખોરાક ચ્યુ કરતો નથી, એટલે જે તે ફૂડ જે પણ ખાય છે તેને ચાવતો નથી. સ્નેક છે તે પોતાનો ખોરાક આખો જ ગરી જાય છે. ફ્રેન્ડ સ્નેક કોઈ દિવસ આપણે કેવું ચાવીને ખાતા હોય છે, પણ એ ચાવીને નથી ખાતો. તે આખું જે પણ કંઈ પણ ખાય છે તે આખું જ તે ગરી જાય છે, આખું ગરામાં તે ઉતારી જાય છે. હવે જોઈએ ખિસકોલી સ્ક્વિરલ. તેના આગળના ટીથ તમે જો તેને જીવન પર્યંત વધ્યા જ કરે છે, એટલે લાઈફ ટાઈમ સુધી તે વધ્યા જ કરે છે તેના ટીથ. તેમણે તેમના લોંગ કરેલા જે ટીથ વડે વસ્તુને કોતરવાની હોય છે. ફ્રેન્ડ્સ આ જે ખિસકોલી હોય છે તેના આગળના ટીથ વધ્યા જ કરતા હોય છે અને એકદમ લોંગ હોય છે, એટલે શું કરે છે તેને ટીટ વડે વસ્તુને કોતરવાનું હોય છે. એ શું કરે છે, કોતરી કોતરીને તે ખાતી હોય છે, એટલે તેને લોંગ ટીટ હોય છે. ફ્રેન્ડ્સ આપણે જોઈને હવે ટીટ વિશે આપણે જોઈ ગયા ને તમને સમજ પડી ગઈ. હવે ફ્રેન્ડ્સ આપણે એનિમલ્સના ટીટ વિશે આપણે સમજી ગયા. તો હવે આપણે તમારે કલ્પના કરવાની છે, તમારે વિચારવાનું છે. ઓકે, જો તમારે આગળના ટીથ ન હોય તો તમે ફ્રૂટ જામફળ જે કડક વસ્તુ કેવી રીતે તમે ખાઓ છો, તમે ખાઈ શકો? ના. જો આપણા આગળના ટીથ ન હોય તો આપણે જે એકદમ કડક વસ્તુ હોય તે આપણે ખાઈ શકીએ નહીં. ચલો હવે સેકન્ડ છે કે તમારે આગળના ટીથ છે પરંતુ પાછળના એક પણ ટીથ નથી, તો તમને કોઈ રોટલી આપે તો તમે કેવી રીતના ખાશો, કરો તો એક્શન. જો આપણે આગળના ટીક છે પણ પાછળના ટીક છે ને, આપણે રોટલી ચાવવાની હોય તો આપણાથી ચવાય નહીં. શું થશે, અંદર અંદર તમારે કરવું પડતું હશે. ઓકે ચલો હવે છે, તમારા મોંમાં એક પણ દાંત નથી તો તમે કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકશો? તો ફ્રેન્ડ્સ જ્યારે ટીક ન હોય તો કેવા જે દાલ છે, રાઈસ છે, ખીચડી છે, જે એકદમ સોફ્ટ જે ફૂડ હોય છે, ખોરાક હોય છે, તેવી જ વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ. તમારે દાંત ન હોય તો કેવા લાગો? ફ્રેન્ડ્સ જો તમારે એક પણ આગળના દાંત તમારા નહીં હોય અથવા તો એક પણ દાંત નહીં હોય તો તમે કેવા દેખાવ છો? કેવા દેખાવ, બોખા દેખાવ ને? જ્યારે હસો ત્યારે કેવા દેખાય, એકદમ બોખા જેવા દેખાવ હોય ને. ઓકે ચલો હવે છે, ઓલ્ડ જે મેન પાસેથી જાણો કે જેઓને દાંત હોતા નથી તો તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા હશે? ફ્રેન્ડ્સ જે ઓલ્ડ થઈ જાય ત્યારે તેના બધા ટીથ નીકળી જાય છે, તો તેઓ ડ્રાયફ્રૂટ, નટ્સ, પછી ટોસ્ટ, જે હાર્ડ ફ્રૂટ હોય, કડક ફ્રૂટ હોય, આ બધી વસ્તુ તેઓ ખાઈ શકે નહીં. બરાબર. ચાલો હવે તમને એક પિક્ચર આપ્યું હશે કે નેટ્સનું, એના પરથી તેનું અવલોકન કરવાનું છે અને એના પરથી થોડા ક્વેશ્ચન આન્સર છે તેના આન્સર આપવાના છે. ઓકે તો તમને જો પિક્ચરમાં દેખાય છે કે નેટ્સ, તમને એનું પિક્ચર આપેલું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન એવું પૂછાય કે નેટ્સ ક્યાં બનાવ્યો છે, તમને દેખાતું હશે. તો નેટ્સ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, એટલે ટ્રીની ઉપર તેને બનાવ્યો હશે, ડાળીની ઉપર. ટ્રીની ઉપર જે ડાળીઓ હોય છે તે ડાળીની ઉપર તેને બનાવ્યો છે હને. મારો સાનો નેટ્સ એનો બનેલો છે, તો હેટ, સ્ટ્રો, ડ્રાય ગ્રાસ એટલે સુકાઈ ગયેલા ઘાસ, પછી લીવ્સ, કોટન, આ બધાથી તેનો નેટ્સ તેને બનાવેલો છે. નેટ્સ તૈયાર છે કે હજુ બર્ડ્સ તેને બનાવી રહ્યું છે? ફ્રેન્ડ્સ જોઉં તો નેટ્સ બની ગયું છે કે હજી તેને બનાવવાનું બાકી છે? ઓકે નેટ્સ બની ગયું છે, રેડી થઈ ગયેલું છે. કેમ, કેવી રીતે ખબર પડી? યસ, કે તેને નેટ્સની અંદર ક્યારે એગ મૂકે, જ્યારે તેનો નેટ્સ આખો રેડી થઈ જાય ત્યારબાદ જ તે એગ્સ મૂકે છે. પડી ગઈ સમજ? ચાલો આગળ. શું તમે ઓળખી શકો છો કે નેટ્સ કયા બર્ડ્સે બનાવ્યો છે? યસ, આ નેટ્સ ક્રોએ, ક્રો બર્ડ્સ છે તેને બનાવેલો છે. ઓકે ફાઇન. બર્ડ્સ નેટ્સમાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો આપણે જોઈ ગયા, ઘણા અલગ અલગ બર્ડ્સ અલગ અલગ વસ્તુઓ લાવે છે. બરાબર. પણ આપણે સ્ટ્રો, કોટન, વૂલ, પછી નાના નાના ઇન્સેક્ટ બધું હોય છે. બરાબર. તેવી બધી વસ્તુઓ લાવે છે અને
ઇન્સેક્ટ તે તેના બેબીને ખવડાવવા માટે લાવે છે, નેટ્સને બનાવવા માટે નથી લાવતો. પણ તમને આમાં પૂછ્યું છે કે નેટ્સ બનાવવા કઈ કઈ વસ્તુ, તે નહીં, નેટ્સ પક્ષી એટલે બર્ડ્સ નેટ્સમાં કઈ કઈ વસ્તુઓ લાવે છે, તો તે ઇન્સેક્ટ પણ લાવે છે ને તે તેના બેબી બેબીને ખવડાવવા માટે. ઓકે, હવે છે નેટ્સમાં કોઈ પક્ષી કોઈ બર્ડ્સ બેઠેલું છે? ના, આ પિક્ચરમાં તો તમને નથી દેખાતું, આમાં તો એગ્સ જ આપેલું છે. ઓકે, શું તમે વિચારો છો કે નેટ્સમાં કોઈ એગ છે? હા, નેટ્સમાં એગ આપેલું છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો પૂછાય કે તમે નેટ્સમાંથી ચીંચી જેવો સાઉન્ડ તમે સાંભળી શકો છો? તો હા, પણ નેટ્સમાં જ્યારે બેબી બર્ડ્સ હોય ત્યારે તમને ચીંચી જેવો સાઉન્ડ તમે સાંભળી શકો છો, બરાબર. પછી એવું પૂછાય કે જો નેટ્સમાં બેબી બર્ડ્સ હોય તો બેબીમાં તો તેના મધર્સ અને ફાધર્સ તેમના ખાવા માટે શું લઈ આવે છે? તો વોર્મ્સ, ઇન્સેક્ટ, ગ્રેઇન એટલે દાણા, તે બધી વસ્તુઓ તેઓ લઈ આવે છે. વોર્મ્સ એટલે અરસિયા ટાઈપ આવે છે ને, ઈયર ટાઈપ, તે અરસિયા. ચાલો પછી છે ક્વેશ્ચન્સ કે 1 અવર્સમાં આ બર્ડ્સો નેટ્સમાં કેટલી વાર આવે છે? તો ફ્રેન્ડ્સ, બર્ડ્સ નેટ્સમાં 2-3 ટાઈમ્સ આવે છે, 2-3 ટાઈમ્સ આવે છે. ઓકે, ચલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવું છે કે કેટલા દિવસો પછી બેબી નેટ્સ છોડી દે છે? તો ફ્રેન્ડ્સ, 2 મંથ્સ પછી બચ્ચાઓ ગ્રો થયા પછી તે ઉડી જાય છે અને તેઓ નેટ્સને છોડી દે છે. કેટલા? 2 મંથ્સ પછી તેઓ માળો છોડી દે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા તમને ક્વેશ્ચન પૂછાય.